હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ટ્રાવેલ લિયારીમાં. આજે આપણે આવી પહોંચ્યા છીએ એક વીકેન્ડ પોઈન્ટ ઉપર, જ્યાં તમને વીકેન્ડમાં ખૂબ જ એન્જોય કરવાની મજા આવી જાય એવું એક પ્લેસ લઈને આવી છું. આજે રાજકોટની નજીકમાં જ ન્યારી ડેમ ઉપર આપણે આવી પહોંચ્યા છીએ. તો વરસાદના સમયમાં તમે જો આવો છો તો ખૂબ જ ગ્રીનરી જોવા મળશે અને ફોટા પાડવા માટે પણ ઘણા બધા વ્યૂઝ તમને મળી જશે. તો ચાલો આપણે એન્જોય કરીએ ન્યારી ડેમની સફરને. હાલ સેફ્ટી રીઝન્સના કારણે આ બધી ફરતી બાજુ નેટ નાખી દીધી છે. પહેલાં આ બધું ખુલ્લું હતું, કેમ કે ત્યારે ખૂબ જ કચરો ને એવું બધું થતું, એટલા માટે આ બધું બંધ કરવું પડ્યું છે. અત્યારે આ એક જ મેઇન એન્ટ્રન્સ ગેટ છે જ્યાંથી તમે નીચે જઈ શકો છો. હજુ પણ એ જ થોડી કચરાની સમસ્યા છે જ, પણ આ એક ગેટ જ છે જ્યાંથી તમે જઈ શકો છો નીચેની બાજુ. મારી બાજુમાં તમે જે જોઈ રહ્યા છો એ ન્યારી ડેમ છે. રાજકોટના ઘણા બધા જે નજીકના ગામડાઓ છે ત્યાં પીવા માટે પાણીની સપ્લાય અહીંયાથી કરવામાં આવે છે. રાજકોટમાં પણ અહીંયાથી જ પાણીની સપ્લાય કરવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે રાજકોટ માટે આ જીવાદોરી સમાન છે. આપણે અત્યારે ન્યારી ડેમના એકદમ નજીક બેઠા છીએ, નજીક બેસીને નજારો માણી રહ્યા છીએ. વીકેન્ડમાં આપણે અહીંયા આવી શકીએ છીએ અને ખૂબ જ મજા આવે એવો નજારો છે. અહીંયા રાજકોટવાસીઓ તો લગભગ ઝડપથી જ વિચાર કરે કે આપણે અહીંયા જ જઈએ, ન્યારી ડેમે જઈએ, એટલે ખૂબ જ નજીક થાય છે રાજકોટથી. હજુ તો આપણે 4 વાગ્યા હશે અંદાજે, એટલે કોઈ દેખાતું નથી મારી આજુબાજુ, પણ અહીંયા તમે જ્યારે 5-6 વાગે અથવા તો 7 વાગે એ ટાઈમે આવો એટલે અહીંયા ખૂબ જ ઘણા બધા લોકો આવી જાય છે આ ડેમના નજારાને માણવા માટે. આમ તો જો હું મજા આવે છે, ઠંડુ વાતાવરણ, મોજે મોજ. બાકી એકવાર જરૂરથી આવજો. આમથી ઉપરવાસમાંથી જ્યારે વરસાદનું પાણી ભરાવો થતા આવે છે તો અહીંયા સામેની બાજુમાં ડેમના પાટિયા આવેલા છે, 10-11 જેટલા પાટિયા હશે. તેનું મેનેજમેન્ટ ત્યાં પેલી બાજુથી થાય છે જેથી કરીને નજીકના ગામડાઓને નુકસાની ન જાય. એ લોકોને પણ અગાઉથી અલર્ટ કરવામાં આવે છે. એ બધી પ્રકારની જે કાંઈ મેનેજમેન્ટની વ્યવસ્થા છે ત્યાં પેલી બાજુથી થાય છે. હાલ અત્યારે એટલો વરસાદ નથી થયો એટલે હજી ઓછું પાણીની સપાટી ઓછી છે. જ્યારે ભરાઈ જશે એટલે પાટિયા ખોલી દેવામાં આવશે. પહેલાં આ બધું જેમ મેં તમને પહેલાં કીધું કે આ ખુલ્લું જ હતું, એવી જ રીતે અહીંયા તમે તમારું પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હોય તો તમે અહીંયા સુધી લઈને આવી શકતા હતા. પણ જેમ જેમ અમુક રીઝન્સ ઊભા થતા ગયા, પ્રોબ્લેમ ક્રિએટ થતી ગઈ, એવી રીતે બધા નિયમો આવતા ગયા અને અત્યારે હાલ ત્યાં આગળ પહેલાં 2 ઝાડ દેખાય છે ઊંચા, ત્યાં એની બાજુમાં જ પાર્કિંગ તમે ગાડી કરી અને પછી જ તમે અંદર આવી શકો છો. એટલે હાલ અહીંયા તમને ક્યાંય ગાડીઓ જોવા નહીં મળે, એટલે અહીંયા તમને ખુલ્લી હવામાં બહુ મજા આવશે. શું મજા આવે છે! આમ એવી મજા આવે છે ને કે કોઈ શબ્દ જ નથી. હમણાં થોડી વાર પહેલાં મેં તમને જે એન્ટ્રન્સ ગેટ બતાવેલો એ ગેટ નંબર 1 છે અને હું મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ ગેટ નંબર 2 છે, જે જ્યાંથી તમે પહેલાં મેં હમણાં થોડી વાર પહેલાં તમને બતાવેલું કે અહીંયા 10-11 ડેમના જે પાટિયા છે એ આપણે અહીંયાથી હું તમને નજીકમાંથી બતાવું છું. તો ચાલો ત્યાંથી તમને નજીકથી બતાવું કે કઈ રીતે છે.
આપણે ગેટની અંદર આવી ગયા છીએ, પણ વધારે અંદર જવાનું મનાઈ છે એટલે આપણે અહીં નજીકથી જ હું તમને બતાવી દઉં છું. આ 10-11 જે ગેટ છે આપણે પાટિયા ખોલવાના એ અહીંયાથી તમને હું નજીકથી બતાવું છું, વધારે અંદર નથી જતી. ઉપરવાસમાં પાણીનો વધારો થતાં અહીંયા જે પાટિયા ખોલે એટલે પાણીનો બધો ફ્લો અહીંયા તમને જોવા મળશે. અહીંયાથી બધું પાણી સપ્લાય આગળ સપ્લાય કરવામાં આવે છે, ને આ બાજુમાં જે પારી બનાવેલી છે એ પાણીનો કોઈ વધારે વેસ્ટ ન જાય એના માટે બનાવેલ આ બધી વ્યવસ્થા કરેલ છે. અરે હું અહીંયા ક્યાં ઊભી છું, પાટિયા ઉપર ઊભી છું યાર. જોજો અહીંયા આવું અને ક્યાંક પાટિયા અચાનક ખોલીને વયા ન જાઉં, એટલે નખરા ઓછા કરવા ને પહેલાં અહીંયા જોઈને ફટાફટ નીકળવાની તૈયારી રાખવી. ન્યારી ડેમની બાજુમાં જ એક નાનકડું પાર્ક છે જ્યાં તમે બેસી શકો છો, અને અહીંયા ત્યાં આગળ પેલી બાજુ એક મંદિર પણ છે જ્યાં તમે દર્શન કરી અને થોડીક વાર તમારો થાક પણ ઉતારી શકો છો. તો ચાલો આપણે જઈએ ત્યાં. એટલું બધું હાલ્યા છીએ, હવે બસ થોડીક વાર બેસી જવાની ઈચ્છા થાય તો હું તો અહીંયા બેસું છું ઠંડા પવન માટે. હાશ, કેવી મજા આવી ગઈ. ન્યારી ડેમની તમે જ્યારે વિઝિટ લ્યો છો ત્યારે પહેલી બાજુથી આટલું ચાલતા ચાલતા તમે અહીંયા નીચે આવી શકો છો, અને તમારું વ્હીકલ પણ લઈને આવી શકો છો, અને અહીંયા કિનારે બેસીને ઠંડા વાતાવરણની મજા માણી શકો છો. અત્યારે આપણે ન્યારી ડેમના કિનારે બેઠા છીએ અને કરુણા ફાઉન્ડેશનના સભ્યો આપને મળી ગયા છે, તો આપણે એમની સાથે વાતચીત કરીએ. જી મેડમ, શું નામ છે ભાઈ આપનું? મારું નામ મનીષ મીર છે. અમે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આવીએ છીએ. એટલે કેવા પ્રકારની સેવા કરો છો? સેવામાં અમે એવું કરીએ છીએ કે અબોલ પ્રાણીઓ છે એમાં દરેક પ્રાણીઓ આવી જાય છે, એમાં પશુ પક્ષીઓ આવી જાય છે, ગાય હોય છે તો એને અમે ગાય હોય છે તો એને ચારો નાખીએ છીએ, જેવી રીતે માછલાનો અત્યારે તમે જોઈ શકો છો અમે ન્યારી ડેમે બેઠા છીએ કે જે અમે માછલાઓને લોટ ખવડાવીએ છીએ. તે સિવાય છે અમે પક્ષીઓ હોય છે દરેક ચબૂતરા રાજકોટમાં, અમારે રાજકોટમાં 10 ચબૂતરાઓ છે કે જ્યાં અમે સવાર સાંજ 2 ટાઈમ ચણ નાખીએ છીએ. ચણમાં અમે જહાર નાખીએ છીએ, બાજરો નાખીએ છીએ, મકાઈ નાખીએ છીએ, એવી રીતે હોય છે. તે સિવાય દરેક ગાર્ડન જઈએ છીએ, જ્યાં સરકારી ગાર્ડન હોય કે કોઈ પણ ગાર્ડન હોય છે ત્યાં ખિસકોલીઓ રેગ્યુલર આવતી હોય છે, એ લોકોને અમે દોડા રાખીએ છીએ અને એ પ્રકારની સેવા કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને એનિમલ્સ માટે તમારો સંપર્ક કરવો હોય, કોઈ ઘાયલ થઈ ગયું હોય, પશુ છે પક્ષી છે, તો કઈ રીતે સંપર્ક કરી શકે? તમે ફોન કરીને જણાવી શકો છો
તમે એક ફોન કરશો કોઈ પણ ઘાયલ પશુ પક્ષી કોઈ પણ જાતનો હોય છે તેની સેવા કરવા માટે તાત્કાલિક હાજર રહીએ છીએ અમે. મિત્રો, કરુણા ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે, તો કોઈ પણ પશુ પક્ષી ઘાયલ થઈ ગયા હોય તો એમને જો તમારે દવાખાના સુધી પહોંચાડવા હોય તો કરુણા ફાઉન્ડેશનની તમે મદદ લઈ શકો છો. કરુણા ફાઉન્ડેશનનો જો તમારે સંપર્ક કરવો હોય તો આ સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે, સ્ક્રીનશોટ લઈ લેજો તો તમે ગમે ત્યારે એનો કોઈ પણ સમયે કોન્ટેક્ટ કરી શકો છો. કેવો લાગ્યો મારો વિડીયો મિત્રો? કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી મને રજા આપો અને આપણે નવી જ જગ્યાએ મળીએ નવા કન્ટેન્ટ સાથે અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો.